जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण आठ गणित। हाँ विद्यार्थी मित्रों, प्रथम सत्रों छेल्लो चेप्टर प्रायोगिक भूमिति अने परीक्षा में फरजियातपणे बराबर एक रचना आवशे आमांथी अने एमां चार पॉइंट एक चार पॉइंट बे मांथी एक हशे, चार पॉइंट त्रण अने चार पॉइंट चार एमांथी एक हशे, एटले ऑप्शन में हशे बराबर विद्यार्थी मित्रों। एटले आ रचना तमारे फरजियात तैयार करवानी मोटा प्रश्न में एटले के चार मार्क्स की अंदर हशे। हवे आपणे शुरुआत करिए तो जे पण रचना विद्यार्थी मित्रों आपेली छे एने पहेला काची आकृति दोरी देवानी। हवे काची आकृति कई रीते दोरवानी तो के जोईए, समांतर बाजू चतुष्कोण, समांतर बाजु चतुष्कोण विद्यार्थी मित्रों आपने ख्याल आए, आ समांतर बाजू चतुष्कोण काची आकृति कोने कहवाय ए पण समझी लेजो। कयो चतुष्कोण से एम ओ आर ई बराबर, नाम तमे कोई पण जग्याथी आपी सको, एम ओ आर ई पण खास जोवानुं बराबर। आपणे चलो अहींयाथी शुरुआत करिए, एम ओ आर ई नाम आपी दीधुं, चलो माप लखी दईए, ओ आर ओ आर नुं माप केटलुं छे 6 सेंटीमीटर, आर ई क्यां छे, आर ई छे ने केटलुं छे 4.5 सेंटीमीटर, ई ओ ई ओ आનું માપ કેટલું છે 7.5 સેન્ટીમીટર બરાબર। હવે ચતુષ્કોણ કેવો છે વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુ કેવી હોય, સરખી। આ થઈ ગઈ કાચી આકૃતિ વિદ્યાર્થી મિત્રો બરાબર। હવે કાચી આકૃતિ થઈ ગયા પછી આપણે કેવી આકૃતિ દોરવાની છે, પાકી આકૃતિ, અને કાચી આકૃતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો। હવે પાકી આકૃતિ દોરવા માટે સૌપ્રથમ શેની શેની જરૂર પડશે, તો કે શેની શેની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો, પેન્સિલ જોઈએ ને, પેન્સિલ છે, સ્કેલ છે, દરેક વસ્તુ તૈયાર રાખવી કે જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં। હવે કાચી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો પહેલાં તો જોઈ લેવાનું, નીચે આપણે કયો રેખાખંડ લીધો છે અને કેટલા માપનો લીધો છે। ચલો નીચે કયો રેખાખંડ લીધો છે વિદ્યાર્થી મિત્રો, તો કે ઓ આર કયો લીધો છે, ઓ આર કેટલાનો છે 6 સેન્ટીમીટરનો, તો કે સ્કેલ પર, સ્કેલ પર 6 સેન્ટીમીટર। હંમેશા શરૂઆત શૂન્યથી કરવી, ચલો જોઈએ શરૂઆત ક્યાંથી લેવી, શૂન્યથી 6 સેન્ટીમીટર થશે ને, અહીંયા રેખાખંડ દોરી દઈએ વિદ્યાર્થી મિત્રો, આ 6 સેન્ટીમીટરનો રેખાખંડ કયો લીધો આપણે, ઓ આ કેટલું સેન્ટીમીટર 6 સેન્ટીમીટર થયું વિદ્યાર્થી મિત્રો। હવે એને મુદ્દા એ જોડે લખતા જઈએ, ચલો પહેલો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણે શું લીધું, તો કે રચનાના મુદ્દા અહીંયા આપણે લખી દઈએ, રચનાના મુદ્દા બરાબર। ચલો પહેલો મુદ્દો કેટલા સેન્ટીમીટરનો લીધો, 6 સેન્ટીમીટરનો, તો લખીએ 6 સેમી લંબાઈનો રેખાખંડ ઓ આર રચો, જે તમે દોરતા જાઓ એ લખતા જવાનું, પછી જોવાનું આપણે આ ઓ ઈનું માપ આપેલું છે એટલે ઈ બિંદુ પહેલાં મેળવવું પડશે, તો ઓ ઈનું માપ કેટલું છે 7.5, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 7.5 માપી લઈએ, સ્કેલ પર 7.5, પેન પરિકરની લોખંડની અણીવાળો ભાગ શૂન્ય પર, અને 7.5 જુઓ આ શૂન્ય પર બરાબર, અને અહીંયા 7.5 થાય છે, 7.5 બરાબર, 7.5 લીધો, ચાપ મારી લો, પછી આને કેન્દ્ર બનાવી 4.5 છે, તો 4.5
जो शून्य पर अने 4.5 थई गयो, बन्ने चाप भेगी थवी जोईए विद्यार्थी मित्रों, थाय छे ने बन्ने चाप भेगी। चलो हवे एने मुद्दा में लखी दईए। पहला तो मैं विद्यार्थी मित्रों ओ ने केन्द्र बनावी शको, आर ने पण केन्द्र बनावी शको, बराबर। आपणे ओ ने केन्द्र बनाव्युं एटले लखवानुं ओ ने, शुं कर्युं छे आपणे, ओ ने केन्द्र बनावी, ओ ने केन्द्र बनावी। केटली केटलुं माप लीधुं तो अहींया लखेलुं छे 7.5 सेमी। परिकर पर लीधुं एटले एने त्रिज्या कहेवाय। त्रिज्या लई शुं करवानुं छे, चाप रचो। आजे आपणे लीटी दोरी ने एने विद्यार्थी मित्रों चाप कहेवाय। ત્રીજો મુદ્દો, કોને કેન્દ્ર બનાવ્યું? આરને। ફરી સેના પર લઈ કીધું તો કે પરિકર પર। કેટલું માપ છે? 4.5 સેમી માપ લઈ કઈ બાજુ ચાપ રચવાની છે? તો કે અગાઉની, અગાઉની ચાપને છેદે તે રીતે ચાપ દોરો। થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો। ચલો હવે એને આપણે જોડી લઈએ જ્યાંથી ચાપ લીધી છે આપણે, જ્યાં ચાપ ભેગી થાય છે ત્યાંથી, આ ઓ બિંદુ સાથે અને અહીંયા આર સાથે। આ તમે છેલ્લે લાઈન લેવી હોય તો છેલ્લે પણ તમે દોરી શકો। ચલો ઈ બિંદુ આપણને મળી ગયું, ઓ આર અને ઈ। હવે એમ બિંદુ બાકી છે તો કે ઓ અને એમથી કેટલું અંતર છે? 4.5। ચલો 4.5માં આપણે લઈ લઈએ, આપણે લીધું ને વિદ્યાર્થી મિત્રો 4.5। કોને કેન્દ્ર બનાવવાનું? ઓને। આ 4. પહેલી જે ચાપ મારો ને વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણમાં થોડીક મોટી લેવાની। ચલો પછી ઈ અને એમ વચ્ચે કેટલું માપ છે? 6 સેન્ટીમીટર। તો કે ઈ અને ઓ વચ્ચે 6 સેન્ટીમીટર, એટલે આપણે 6 સેન્ટીમીટરનું માપ લીધું, બરાબર। ચલો હવે ઈને કેન્દ્ર બનાવો અને આ જે ચાપ છે ને, ચલો કયું નામ આવશે? એમ। કયું નામ આપવાનું થાય? ચલો મુદ્દા લખી દઈએ વિદ્યાર્થી મિત્રો, નંબર 4। ફરી કોને કેન્દ્ર બનાવ્યું? પરિકર પર। પરિકર પર ઓને કેન્દ્ર બનાવી કેટલું માપ છે? 4.5 સેમી માપ લઈ ચાપ રચો, નંબર 5। પછી કોને કેન્દ્ર બનાવ્યું? ઈને। ઈને કેન્દ્ર બનાવી। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચાપ રચેલી છે ને આપણે, એને છેદતું થોડુંક તો વિદ્યાર્થી મિત્રો જોવું પડશે, બરાબર। ઈને કેન્દ્ર બનાવી કેટલું માપ છે? 6 સેમી, બરાબર ને। ઈને કેન્દ્ર બનાવી 6 સેમી માપ અથવા તો ત્રિજ્યા લઈ ચાપ રચો અને જ્યાં છેદે ત્યાં કયું નામ આપ્યું છે? એમ નામ આપો, બરાબર વિદ્યાર્થી મિત્રો। નામ મળી ગયા આપણને? ચલો નામ મળી ગયા એટલે જોડી દઈએ। થઈ ગયો ને આપણો ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ। પછી છેલ્લા મુદ્દામાં શું લખવાનું? બધા રેખાખંડ ઓ આર આપણે અહીંયા રચી દીધો છે, એટલે બાકીના જે રેખાખંડ છે ઓ ઈ આર ઈ, ઉપર લાઈન એટલે રેખાખંડ દર્શાવે, એમ ઈ, કયો બાકી રહ્યો? ઓ એમ, કુલ 5 રેખાખંડ છે, 4 અને 5 થઈ ગયા।
થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો, રેખાખંડ દોરો અને છેલ્લા મુદ્દામાં લખી દેવાનું. આમ માંગેલ રચના તૈયાર થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ચાર માર્ક્સની રચના થઈ અને એકદમ મોસ્ટ આઈએમપી રચના ગણી શકાય. હવે પ્રશ્ન બે અને ચાર છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે જાતે દોરવાના રહેશે. બરાબર, થેન્ક યુ.